ધોરણ સાત ચેપ્ટર નંબર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં જોઈએ સ્વાધ્ય બે પોઈન્ટ બે એનો પ્રશ્ન પહેલો એવો છે કે એ થી ડીમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ એકથી ચાર માંથી પસંદ કરીને લખો આકૃતિ આપેલી છે અને તમને જવાબ એ આપેલા છે કહેવાનું છે કે કઈ આકૃતિનો જવાબ કયો છે બરાબર એકથી ચારમાંથી ચલો પહેલી આકૃતિ પહેલી આકૃતિ શું કહે છે

જેમાં ડ્રોઈંગ કરેલું હશે એને શું કહેવાય છાયાંકિત ભાગ તો આ કેટલા છાયાંકિત ભાગ છે એક બે ત્રણ ચાર અને પાંચ છ એટલે એ ઉપર આવશે એટલે કે અંશમાં ત્યાં છ આવવું જોઈએ બરાબર એ આકૃતિ છે એનો જવાબ છે ટોટલ ત્રણ આકૃતિઓ છે એના ત્રણ ભાગ પાડે છે એટલા માટે આપણે છેદમાં રાખેલા ત્રણને ઉપર શું છે તો કે છાયાંકિત ભાગ એટલે કે જેમાં કલર કરેલો છે જે પેઇન્ટવાળું છે એ છ ભાગ છે એટલે ઉપર આવે છે છ તો આમાં ક્યાંય છે એવું તો જોઈએ કે આ ત્રીજું ઓપ્શન જો ઉપરના બેનો ગુણાકાર તમને લોકોને આપેલું હોય આમ ત્રણ ગુણ્યા બે છેદમાં ત્રણ એટલે શું કરવાનું તો હંમેશા ગુણાકારમાં ઉપરના બેનો ગુણાકાર કર નાખવાનો ગુણાકારની વાત થાય છે હું ગુણાકારના નિયમનો કહું છું કે આ ઉપરના બે અંશ છે એનો ગુણાકાર તંદુ છ છેદ જે હતો એ બેને લાગુ પાડી દેવાનું હતું પહેલામાં શું આવશે ત્રણ ગુણ્યા બે ના છેદમાં ત્રણ કેટલામું છે ત્રીજું ચલો એના પછી બીજી આકૃતિ જોઈએ બીજામાં શું છે તો કે ટોટલ બે આકૃતિ છે બે ના કેટલા કેટલા ભાગ છે બે બે ભાગ છે એટલે બે આવવાનું છે બરાબર પછી જોઈએ કે એમાં છાયાંકિત ભાગ પેઇન્ટ વાળો ભાગ કયો છે એક અને બે તો ઉપર એ આવશે બે બરાબર તો આમાં જોવો કે અહીંયા આપેલું છે તો આ શું આવશે બે ગુણ્યા એક એટલે બે ના છેદમાં પાંચ થાય બે ગુણ્યા એટલે બે ના છેદમાં બે તો બીજામાં શું આવશે એટલે બે આઈ એકના છેદમાં બે તો શું થશે બે ના છેદમાં બે ચલો ત્રીજી આકૃતિ જોઈએ ત્રીજી આકૃતિ આવી સેમ ત્રણ આકૃતિ આપી છે ભાગ કેટલા પડે છે એક બે અને ચાર તો છેદમાં આવશે ચાર હવે જોઈએ કેટલા ભાગ પાડેલા છે છાયાંકિત બે ગુણ્યા બે ના છેદમાં પાંચ આ છે બે છેદમાં બે છ ના ત્રણ અને ચોથું શું છે ત્રણ ગુણ્યા એક ના છેદ માં ચાર તો લખીએ ત્રણ ગુણ્યા એક છેદમાં ચાર તો ત્રણ ગુણ્યા એટલે ત્રણ એક ત્રણ ના છેદમાં ચાર તો ત્રણ ના છેદમાં ચાર આવી ગયું એના પછી ડી જોઈએ શું કીધું બે આકૃતિ આપેલી છે છે પણ એના ભાગ કેટલા અને પાંચ એટલે છેદમાં આવશે પાંચ હવે કેટલા ભાગ છે કે જે છાયાંકિત છે પેઇન્ટિંગ વાળા છે એક અને બે તો ઉપર આવશે બે એવું ક્યાંય છે તો કે હા બે ગુણ્યા એક ના છેદમાં પાંચ પેલું જ આપેલું છે આ કેટલા મોધું ચોથુ બે ગુણ્યા એક ના છેદમાં પાંચ એટલે બે ગુણ્યા એક ના છેદમાં પાંચ થશે તો બે ના છેદમાં પાંચ આપણો જવાબ મળી ગયો ચલો આવી જ રીતે પ્રશ્ન નંબર બીજામાંય કંઈક એવું જ કીધું છે કેટલાક ચિત્રો એ થી સી નીચે આપેલા છે તેને અનુરૂપ જવાબ એક બે ત્રણ માંથી પસંદ કરો હવે જવાબ પસંદ કરવાના છે તમને આપેલા જ છે આકૃતિ ઉપરથી જવાબ લખવાના છે બીજું તો શું તો ચલો પહેલામાં શું આવશે પેલી આકૃતિ પેલી આકૃતિ શું કહે છે ટોટલ કેટલા ભાગ છે જો જવાબમાં જોજો બરાબર ટોટલ કેટલા ભાગ છે ત્રણ એક બે અને ત્રણ તો છેદમાં આવવું જોઈએ ત્રણ પ્રશ્ન નંબર બીજો એનું જોઈએ પેલી આકૃતિ એના છેદમાં શું આવે છે તો કે એક બે અને ત્રણ ભાગ છે છાયાંકિત ભાગ એક અને બે તો છેદમાં આવશે સોરી બે ચલો બે ના છેદ માં ત્રણ અહીંયા ક્યાંય જવાબ છે બે ના છેદમાં ત્રણ તો એનો જવાબ બીજું આપ્યું છે શું આપ્યું છે બે ગુણ્યા એક ના છેદમાં ત્રણ એટલે બે ના છેદ ત્રણ ચલો બીજી આકૃતિ જોઈએ બીજી આકૃતિમાં જવાબમાં ત્રણ આકૃતિઓ આપી છે તો શું કરશું બીજી આકૃતિમાં તો તો કે કે ટોટલ જોઈ લેવાનું આકૃતિના ભાગ કેટલા છે એક બે ત્રણ નાખ બીજી આકૃતિમાં ચાર આવશે છેદમાં પછી જોવાનું કે જવાબમાં ટોટલ છાયાંકિત ભાગ કેટલા છે એક છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ઉપર આવવા જોઈએ નવ જોઈ લો જવાબમાં ક્યાંય આવે છેદમાં ચાર એટલે એનો જવાબ આવશે ત્રીજો શું છે ત્રણ ગુણ્યા ત્રણ ના ચાર અથવા તો બે એક ચતુર્થાશ એટલે આવે છે નવ ના ચાર ચલો ત્રીજી આકૃતિ જોઈએ એમાં શું કીધું ટોટલ ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો પેલા એના ભાગ છે ટોટલ છેદમાં લખી નાખવાના પાંચ પછી શું કીધું છે તો કે હવે હવે ઉપર ઉપર જેટલા હોય એટલે આવશે આના જેવો જવાબ આવતો હોય ને એ લખવાનું હોય જે અત્યારે મેળવું છે નહીં તો અહીંયા આવશે ત્રણ ગુણ્યા એક એકના છેદમાં પાંચ એનો જવાબ આવશે પેલું ત્રણ ગુણ્યા એકના છેદમાં પાંચ બરાબર આવશે ત્રણના છેદમાં પાંચ આ તો પ્રશ્ન નંબર એક અને બે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એમાં શું કીધું છે તો સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવું અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું પ્રશ્ન નંબર ત્રીજાનો પહેલો પ્રશ્ન છે સંક્ષિપ્ત રૂપ એટલે સાવ ટૂંકું રૂપ હોય ને એમાં દર્શાવવાનો ને પછી જે જવાબ એનો આવે છે એને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનો જો શક્ય હોય ને તો બરાબર તો અહીંયા શું કરવાનું સંક્ષિપ્ત રૂપ એટલે ગુણાકાર ઉડે છે ક્યાંય નથી ઉડતા તો શું કરવાનું ગુણાકાર સાત તેરી એકવીસના છેદમાં પાંચ આ થઈ ગયું સંક્ષિપ્ત રૂપ અથવા તો સ્વરૂપ હવે મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવવાનું હું તમને ખાલી ઓનલી ફોર ઇન્ફોર્મેશન માટે આ રફ વર્ક છે તમારે પાકી બુકમાં કે હોમવર્કમાં ક્યાંય લખવાનું નતું પણ યાદ રાખવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં લખવાનું કઈ રીતે ઉપરનું છે એને ભાગ્યા પાંચ કરો બરાબર એકવીસ ભાગ્યા પાંચ કર્યા ચાર પંચા વીસ છેદમાં આવ્યો શેષ વૈદી એક બરાબર અહીંયા થઈ ગયું ઝીરો અહીંયા ખાલી એકલો એક લખીએ તો પણ ચાલે હવે શું કરવાનું આ જે છેદમાં છે ને એને લઈ લેવાનું ઉપર એના પછી આ બીજો નંબર એને લઈ લેવાનો છેદમાં ના ત્રીજો નંબર એને સાઈડનો અને પેલો નંબર આ બીજો નંબર અને આ ત્રીજો નંબર પહેલા નંબરને ઉપર રાખવાનો બીજા નંબરને ત્રીજ નીચે રાખવાનો ત્રીજા નંબરને સાઈડમાં આ થઈ મિશ્ર અપૂર્ણાંક ચાર પંચા વીસ વત્તા એક એકવીસ ને છેદમાં પાંચ આવી ગયો જવાબ આ થયું મિશ્ર અપૂર્ણાંક સમજાઈ ગયું ચલો એવી રીતે બીજા એકમાં જેમાં ભાગ ઉઠતા હોય બીજા બધી ઈસી છે આ જોઈએ સાતમું સાતમાની રકમ શું છે તો કે વીસ ગુણ્યા ચારના છેદમાં પાંચ હાલો હવે આમાં મી પહેલાં તો અતિ સંક્ષિપ્ત રૂપમાં ઉડતા હોય ઉડાડી દઉં ચાર પંચા વીસ જા આવ્યો વીસ આ થઈ ગયું સંક્ષિપ્ત રૂપ અથવા તો સ્વરૂપ અને વીસ છે ઈ છે શું છે મિશ્ર અપૂર્ણા બરાબર સમજાઈ ગયું એવી રીતે અહીંયા એમ થશે દસમામાં પાંતેરી ପନ୍ଦର ତରଣ ହୋଇଯାଏ ତନତେରି ନେସେ